નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ ત્રણ તમે કેટલું ઉચકી શકો, ભાગ એક. વિદ્યાર્થી મિત્રો, આગળ તમે પાઠ એક અને પાઠ બે શીખી ગયા, હવે આજે આપણે પાઠ ત્રણ તમે કેટલું ઉચકી શકો વિશે શીખીશું. તેમાં સૌ પ્રથમ એક વાર્તા છે, ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ. સંદેશ પાસે એક ગધેડો છે, તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો પાડે છે. સંદેશ નામનો એક વ્યક્તિ છે, તેમની પાસે એક ગધેડો છે અને ગધેડો તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો. બજાર જવું એ જ્યારે પણ તેમને ત્યારે તેમને એક નદી પસાર કરવી પડે છે. એક દિવસ તેઓ નદી પસાર કરતા હતા તો ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો. જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. જ્યારે ગધેડો ઊભો થયો ત્યારે તેમની પીઠ પરનો એમનો મીઠાથી ભરેલો કોથળો એને હલકો લાગ્યો. તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે, અને તમારે વિચારવાનું છે કે કોથળો હલકો કેમ થયો હશે, તો કે કોથળો મીઠાથી ભરેલો હતો અને મીઠું પાણીમાં જાય એટલે શું થાય, ઓગળી જાય, તેથી કોથળો હલકો થઈ ગયો હશે. ગધેડો ઘણો રાજી થઈ ગયો. હવે તેને યુક્તિ શું છે? બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. ગધેડો તો ઘણો રાજી થઈ ગયો કારણ કે તેમનો કોથળો હલકો થઈ ગયો હતો. એટલે એમને યુક્તિ શું છે, એને એક વિચાર કર્યો કે બીજા દિવસે જ્યારે પણ તે નદી પસાર કરશે ત્યારે શું કરશે, પાણીમાં ડૂબકી મારશે, જેથી કરીને તેનો કોથળો હલકો થઈ જાય. આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો. આ વખતે સંદેશ એટલે કે ગધેડાનો માલિક એ ગધેડાની યુક્તિ સમજી ગયો કે ગધેડો કંઈક તો કરવાનો જ છે. તો તે વિચારે છે કે મારે તેને પાઠ ભણાવવો પડશે. તો સંદેશ છે ગધેડાનો માલિક એ વિચારે છે કે મારે ગધેડાને પાઠ તો ભણાવવો જ પડશે. તો બીજા દિવસે સંદેશ કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. તો બીજા દિવસે તેમના માલિકે કોથળામાં મીઠાની જગ્યાએ શું ભર્યું, ગરમ કપડાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે અને કેમ, તો કે બીજા દિવસે જ્યારે ગધેડો પાણીમાં ડૂબકી મારશે ત્યારે તેમનો કોથળો ભારે થઈ જશે. કેમ કે ગરમ કપડાં હોય એ પાણીમાં પલળે એટલે કેવા થઈ જાય, ભારે થઈ જાય. જ્યારે તે કોરા હોય ત્યારે તે હળવા હોય, પરંતુ જ્યારે તે ભીના થઈ જાય ત્યારે કેવા થઈ જાય, ભારે થઈ જાય. તેથી તેનો કોથળો પણ કેવો થઈ જશે, ભારે થઈ જશે. ત્યાર પછી છે રાજુને ચીચવાની સવારી કરવી છે. ચીચવો એટલે કે ઊંચક નીચક. રાજુને ચીચવાની સવારી કરવા મિત્રની જરૂર છે. તમે પણ ઊંચક નીચકની સવારી કરી હશે જ ને, તો તમારે પણ તમારી મિત્રની જરૂર પડી હતી ને, કારણ કે ઊંચક નીચક તો એકલા થઈ શકે નહીં, તો રાજુને પણ તેમના મિત્રની જરૂર છે. તો રાજુની મદદ કરવા રાની આવે છે. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. રાજુની મદદ કરવા કોણ આવે છે, રાની આવે છે. પરંતુ રાની છે એના કરતાં કેવી છે, હળવી છે, એટલે રાજુનો ચીચવો ઊંચો થઈ શકતો નથી અને રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી. તમે તેનું કારણ કહી શકશો અને સાચા જવાબ પર તે ગોળ કરો. તો કે તેનું કારણ શું છે, તો કે રાજુ છે રાની કરતાં કેવો છે, ભારે છે, તેથી તે ચીચવાની સવારી કરી શકતો નથી. અને રાજુ રાની કરતાં ભારે કે હલકો છે, તો કે ભારે છે. તો તમારે ભારે ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે. અસલમ તેની મદદ કરવા આવે છે. ચિત્ર તરફ જુઓ. જુઓ ચિત્ર તરફ. અસલમ છે રાનીની મદદ કરવા આવે છે. જ્યારે અસલમ અને રાની બંને એક તરફ બેઠા હોય છે તો રાજુ ચીચવાની સવારી કરી શકે છે. રાજુનો ચીચવો શું જાય છે, ઉપર તરફ જાય છે, કારણ કે રાજુની તરફ ભાર કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો અને રાની તરફ ભાર વધી ગયો. રાજુ છે રાની અને અસલમ બંને કરતાં કેવો થઈ ગયો, હલકો થઈ ગયો. તમે કહી શકશો કે ચીચવો કેમ બીજી તરફ નમ્યો, રાજુએ રાની અને અસલમ કરતાં ભારે કે હલકો છે, તો કે રાજુએ રાની અને અસલમ બંને કરતાં કેવો છે, હલકો છે. એથી તમારે હલકા ફરતે શું કરવાનું છે, ગોળ કરવાનું છે. પછી રાજુ છે એ વિચારે છે કે મને યુક્તિ શું છે, હું મારું દફતર મારી સાથે રાખીશ. પછી રાજુ છે એ શું વિચારે છે કે હું મારું દફતર પણ ચીચવામાં મારી સાથે રાખીશ, જેથી કરીને ચીચવો બંને સાઈડ સરખો થઈ જાય. પછી તેઓ ત્રણેય કહે છે કે અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. શું કામ, કારણ કે ચીચવો બંને તરફ કેવો થઈ ગયો, સરખો થઈ ગયો, નહીં એક તરફ ઊંચો કે નહીં એક તરફ નીચો, બંને તરફ કેવો થઈ ગયો, સરખો થઈ ગયો. તેથી તે કહે છે કે અમને ચીચવાની સવારી કરવાની
મજા આવે છે. ભારે અથવા હલકું, ઉદાહરણ જો આપેલ બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ નીચીચવો નીચે જશે. જુઓ, અહીં તમને તરબૂચ અને નારંગી આપી છે, તો બંનેમાં ભારે વસ્તુ કઈ? તો કે તરબૂચ. તો આપણે તરબૂચ અને નારંગીને આપણે ઉચક નીચકમાં મૂકીએ તો કઈ તરફ ચીચવો નીચો જશે? તો કે તરબૂચ તરફ, કારણ કે તરબૂચ ભારે છે. તો જુઓ, અહીં તમને લીટી દોરી અને તરબૂચ દર્શાવ્યું છે. તેવી જ રીતે વધારે ભાર વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને દર્શાવો. અહીં પણ તમારે ભારે વસ્તુને તેવી જ રીતે યોગ્ય સ્થાને નીચે તરફના ચીચવા પર દર્શાવવાની છે. જુઓ, અહીં ઘડો અને પાણીની બોટલ છે, તો એ બંનેમાં ભારે શું, ઘડો કે બોટલ? તો કે ઘડો. તો તેને આપણે ચીચવાની નીચેની સાઈડ લીટી દોરી આ રીતે દર્શાવશું. તમારે પણ પેન્સિલ દ્વારા આ રીતે દર્શાવવાનું છે. ત્યાર પછી છે પાણીના ગ્લાસ અને પાણીનો જગ, તો એ બંનેમાં ભારે વસ્તુ કઈ? તો કે પાણીનો જગ. તો તેને પણ આપણે આ રીતે લીટી દોરી દર્શાવશું. ત્યાર પછી છે પાણીનું ડબલું અને પાણીની ડોલ, તો એ બંનેમાં ભારે વસ્તુ કઈ? તો કે પાણીની ડોલ. તો તેને પણ આપણે આ રીતે લીટી દોરી દર્શાવશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કહ્યું છે કે હલકી વસ્તુને રંગો. અહીં ટેનિસ બોલ અને ફૂટબોલ તેમજ દફતર અને કંપાસ આપીએ છીએ. તો આ વસ્તુમાંથી જે ટેનિસ બોલ અને ફૂટબોલ એ બંનેમાંથી જે વસ્તુ હલકી હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે. અને દફતર અને કંપાસમાં કઈ વસ્તુ હલકી હોય? તો કે કંપાસ હલકો હોય ને, તમારે હલકી હોય એ વસ્તુમાં રંગ પૂરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં વાર્તા છોટુ વાંદરો અને ગાજર વિશે ભણીશું. જય હિન્દ, જય ભારત.